સૌરાષ્ટ્ર એટલે ત્યાગ, બલિદાન, શૌર્ય, સમર્પણ, રખાવટ, પ્રેમ અને વ્યક્તિ, સમાજ કે દેશની માટે પ્રાણની આહુતિ આપનાર ધીંગી ધરાના ધીંગા માનીઓની વાતોનો ખજાનો. આજ સૌરાષ્ટ્રના ભાતીગળ લોક જીવન અને ભવ્ય લોક સંસ્કૃતિની એક વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલું છે. પીપરિયાનું પાદર આવે એ પહેલા જામ સાહેબે ઘોડાની લગામ ખેંચી અને રસ્તાના કાંઠે ઉભા રહ્યા. હાંજ ઢળવા આવી હતી. સંધ્યા રાણી એનો પાલવ બિછાવી દીધો. સી મુલે ચાઈને ગામ ભણી દોરાવા લાગી હતી. ભૂખરો ઉજાસ ઘેરાવા લાગ્યો. નવ પલ્લિત વૃક્ષો ધૂંધળા થવા લાગ્યા. આખાય દિવસનો બફારો શીતળતા સાથે ઘર માંડીને બેસી ગયો હતો. ઘોડે સવાર એવા જામ સાહેબ રહ્યા રહ્યા કુદરતની આ લીલાને મન ભરીને માણી રહ્યા હતા. મન મોજીલા રાજવી સાદો પોશાક પહેરીને કોઈને ગવે ન આવે એમ ગામડા ખૂંદવા નીકળી પડતા. ઘોડો હણહણ્યો એટલે જામ સાહેબે લગામને ઢીલી મૂકી, પગની રાઠોડી મોજડીની એડી ઘોડાની પેડુમાં લગરી કડાડી ને ઘોડો એ સાથે જ રેવા ચાલે ગામ ભણી હાલવા લાગ્યો. ઘોડો તરસ્યો હતો એ પાણી પીવા અવાડા તરફ વળ્યો. સીમમાંથી આવતા ઢોરની અવાડે ભી હતી, તેથી જામ સાહેબે ઘોડાને એક બાજુ લીધો. ઘોડાની પડખે ચડેલા એક ખેડુ જેવા માણસે જામ સાહેબને પૂછ્યું, ક્યાં રહેવા? જામ સાહેબે સહેજ ખચકાઈને જવાબ દીધો, રહેવું તો જાંબુડા કોઈ આણી કોઈ કામે આવ્યા હશો ને? હા, જામ સાહેબ મનમાં હસીને બોલ્યા, થોડુંક વ્યવહારિક કામ હતું ને એટલે. હા હોય જ ને, સંસારી જીવ સહી તે વ્યાર વ્યવહાર તો કરવા જ પડે ને. હામે જામ સાહેબ કઈ બોલ્યા નહીં. એ ખેડુ જેવા માણસે જ ઉત્તરવાળ્યો, એમાં થોડું કઈ હાલેસ? જામ સાહેબ ગામડિયા મનેખના ભોળુડા ચહેરાને ટાઢા કોઠે નીરખવા લાગ્યા. એના ચહેરા ઉપર કોઈ જાતનું કપટ નથી, બનાવટ નથી અને ભારો ભાર ભોળપણ ભેટું છે. વળી નરી નિખાલસતા તરી આવે છે. બસ પૂછવા ખાતર જ પૂછે, બીજો એક પણ ભાવ દેખાતો નથી. પણ માણસ માણસ વચ્ચેની લાગણી લોહ ચુંબકની જેમ ખેંચાણ અનુભવે છે. પાણી પીને ઘોડાએ નાખોરી ફૂતકારી એટલે જામ સાહેબે લગામ તાળીને કીધું, યો રામ રામ તઈ. હે, તે અટાણે અહુરા જાશો? હા હા, અહુર ક્યાં થઈ ગઈ તે? પણ કઈ વાળું કર્યા વગર તે જવાય? વાળું કરવા આવે મોડું થાય ને પાછું જામનગર પહોંચવું. જામ સાહેબ બોલ્યા, જામનગર? ખેડુ મનેખ પોરસીલા સાદે બોલ્યો, ક્યાં ઘોડાને ઘેરશે? એક પાટી કાઢો કે તમારું જામનગર આવે. વળી આવો ઘોડો રાંગમાં છીતે. હા ઘોડો ઠીક છે, પંથ કપાવે એવો. ખેડુ મનેખ જામ સાહેબ અને પછી એના ઘોડા સામે ટગર ટગર જોતો બોલ્યો, ઘોડો તો અમારા ગામમાં છે બાકી. હોય, જામ સાહેબ સહજતાથી બોલ્યા, ઘોડા તો હોય, ગામે ગામના પાણી નોખા, વળી એની હાચવણી પણ નોખી નોખી, તે હોય જ ને. ખેડુ મનેખ જામ સાહેબને ઓળખી શક્યો નહોતો એટલે ઉત્સાહમાં બોલ્યો, અમારા ગામમાં તો ઘોડાવાળો ઘોડો, તમે માનશો? એવો ઘોડો તો આપણા જામ બાપુની ઘોડાઈમાં નહીં હોય. હું વાત કરો છો? હા હા, હાસું કહું છું. અને નો વિશ્વાસ આવતો હોય તો હાલો મારી હારે. ઘોડાની વાતે જામ સાહેબ લલચાયા. આમ પણ પોતાને ઘોડાનો ભારે શોખ, એમાં પણ કોઈ આવી વાત કરે તે મન જાયલું શેનું રે? અહીંયા ગામમાં જ છે? અરે અહીંયા જ, બે ડગલા હાલો ચાહે તમને દેવ મણી જેવો ઘોડો બતાવું, તમને થાય કે ઘોડો સેને કાય? લ્યો હાલો ત્યારે. ખેડુ મને આગળ ને પાછળ જામ સાહેબ એક ખડકી પાસે આવીને ઉભા રહ્યા. ખેડુ મને કે ખડકીની સાકળ ખખડાવી અને સાદ પાડ્યો, કામબીઆઈ, એ કામબીઆઈ, કહું છું કોણ છે ભણ્યું? ઈ તો હું. હું કોણ? કામબીઆઈએ ફરી પૂછ્યું. લે મને ન ઓળખ્યો આય, હું ખેતો. ખેતો? કામબીઆઈ બોલ્યા, કઈ કામ હતું તે? કામબીઆઈએ ખડકી ઉઘાડી, હામે ખેતો અને અજાણ્યો અસવાર ઉભા હતા. કઈ કામ નહોતું આય, પણ આમને આપણો ઘોડો દેખાડવા આવ્યો સૌ, તે અંદર તો આવો. કામબીઆઈ હરખથી બોલ્યા, બાર ઉભા ઉભા ભણ્યું ઘોડા જોવાતા હશે? બેઉ કામબીઆઈની ખડકીમાં આવ્યા. આઈ, ખેતો મોં ભરીને બોલ્યો, મારા આપો ઘેર નથી કે? ના, ઈ તો ગામ જ રહી ગયાસ. દીવાના અજવાળે કોઢારમાં બાંધેલ ઘોડાને જામ સાહેબે નિરાતવા મને જોયો. ખેડુ મનેખ એવા ખેતાના વખાણ તસુ ભારે વધારે નહોતા એ વાતની પ્રતીતિ કરતા જામ સાહેબ મનમાં ને મનમાં સોસવાવા લાગ્યા. ખેતાની વાત તો હોળ આના હાચી, આવો ઘોડો તો પોતાના ઘોડા સરમાં પણ નથી.
જામ સાહેબ ઘોડાને મન ભરીને નીરખવા લાગ્યા. કોળિયાની જ્યોત જેવી કાનસુરી તાણી છે, મૃગલી જેવું નમણું મોં છે, બાલિકાના રેશમી વા જેવી કેશવાળી અને પાતળા પેટવાળા ગરુડ રોખા ઘોડા પરથી હાથ લપટી જાય એવી એની સુવાણી તો ચામડી. લ્યો કો આવો ઘોડો હશે જામ સાહેબ પાસે? ખેતાની વાતે જામ સાહેબ આવળની માફક ઝંઝેડાઈ ગયા. મનમાં હતી એ વાત બહાર આવીને બોલવા લાગી. ઘોડો હૈયામાં વસી ગયો. ખરેખર આવા દેવમણી જેવા ઘોડા તો પોતાની ઘોડાસરમાં જ શોભે, પણ કરવું શું? પોતે જામ થઈ અને ઘોડો માગે, અને એ પણ ચારણ પાસે? વળી ચારણ ઘરે નથી. જો ચારણ હોત તો કહી દેત કે ગઢવી તમારે જે જોઈએ એ માગી લ્યો, હું જામ નરેશ બોલું છું, પણ આ ઘોડો મારે જોઈ. જામ સાહેબથી સેવાયું નહીં એ એકદમ ખડકીની બહાર નીકળી ગયા. એના હૈયામાં ઉથલ પાથલ થવા લાગી હતી. એમાંય તે ખેતાએ બે વાર કીધેલું, આવો ઘોડો તો જામ સાહેબની ઘોડા શરમાય નથી. ખેતાએ જામ સાહેબને વાળો કરવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ પોતે એક ટળીને બે નોથ્યા. એના મનમાં ચારણનો ઘોડો હમચી ખૂંદવા લાગ્યો તો, હણહણાટી કરવા લાગ્યો તો. ગામની બહાર નીકળતા જામ સાહેબે મનમાં ગાંઠ વાળી લીધી, કોઈ પણ ભોગે ઘોડો મારી ઘોડાસરમાં બંધાવો જ જોઈએ. કાળી ડિબાંગ રાત ઘૂંટાતી હતી, સાથે સાથે જામ સાહેબના મનમાં પણ ઘોડાના વિચારો ઘૂંટાવા લાગ્યા. રાતના પાલવમાં ઢબુરાતા વગડાની વચ્ચે ઘોડાના ડાબલા છોડ માફક ઉઠે જતા હતા. જાણે ગઢવીનો ઘોડો પોતાની વાહે વાહે હાલ્યો આવે. જામનગર આવ્યા, લાગ લગાટ આઠે એક દી ઉચાટ માંગ્યા. શું કરવું એ હુજતું નહોતું. પછી એકાએક મનમાં ઝબકારો થયો હોય એમ એક દિવસ પોતાના અંગત માણસને સોનામહોરની થેલી ભરીને પીપરિયા ગામે રવાના કર્યો, અને એને ખાસ ભલામણ કરી દીધું કે ભાઈ જોજે, કોઈ જાતની લોઠકાઈ ન કરતા, નિરાતવા સમજાવજો, કોઈનું મન કોચવાય એવું ન કરતા. ભલે બાપુ, માણસે જવાબ આપેલો, હું રાજવડાઈ નહીં દેખાડું, પણ નિરાતવો સમજાવીશ. ભલે ભા, ફતેહ કરીને આવો. જામ સાહેબનો માણસ પીપરી આવ્યો. ગામમાં પૂછ્યું તો કોઈએ કાંબીઆઈની ડેલી દેખાડી. એણે બહાર ઊભા ઊભા જ સાદ કર્યો, આઈ એ આઈ. ત્યાં સામેથી અવાજ આવ્યો, કોણ છે? માણસ થોથરાયો. સામે જવાબ શું આપવો એ મૂંઝવણનો માયરો અબોલો જ રહ્યો. ત્યાં થોડી વારે ડેલી ઉઘડી અને જગદંબા જેવી આઈ કાંબી બહાર નીકળ્યા. જય માતાજી આઈ, હું જામનગર રાજમાંથી આવું સૌ. હા ભાઈ, એ તો તમણો દરવેહ જોતા જ લાગ્યું. પછી હૈયાનો ઉમળકો ઠાલવતા મો ભરીને બોલ્યા, પણ અંદર તો આવો. કાંબીઆએ ઓશરી ઉપર ઢોલિયો ઢાળ્યો, હાથથી સેવેલી તળાઈ બિછાવી બાલોસ્યું મૂક્યું, ને પછી કીધું, લ્યો વીરા અહીંયા કણે બેહો. માણસ ઢોલિયા ઉપર બેઠો, પણ એના મનને ક્યાંય નિરાથ નથી. ભારે ઉથલ પાથલ ઉપડી, આઈને ઘોડાની વાત કરવી કેમ, અને વાત કર્યા પછી? છતાંય જામ સાહેબના માણસે વાતને વહેતી કરતા કીધું, આઈ કો બા, જામ સાહેબને તમારો ઘોડો બહુ ગમી ગયો. ભલે બા, તે મને ઘોડો લેવા મોકલ્યો. કાંબીઆઈ કાંઈ પણ બોલ્યા વગર માણસના મોં સામે જોઈ રહ્યા. પછી હળવેકથી બોલ્યા, ચારણ ઘરે નથી. ક્યારે ઘરે આવશે? કાંઈ નક્કી નહીં, હું એને આવે તો 5-15 દાડા નીકળી જાય. માણસ ફરી પાછો વિચારમાં પડી ગયો. એક બાજુ જામ સાહેબનું મન ઘોડા વગર ઉચાટ અનુભવે, એક એક દી લાંબો લાગે, આવો ઘોડો પોતાની ઘોડારમાં હોવો જોઈએ એવું થયા કરે. ચારણનું તો કાંઈ નક્કી નહીં, તે આઈ. હા બા, આવે તો અટાણે આવી જાય, અને નો આવે તો માથે બીજા 8 દીએ વયા જાય. આઈ, જામ સાહેબને તો આજને આજ ઘોડો જોઈશ. માણસ સોના મહોરની થેલીને આગળ કરતા બોલ્યો. કાંબી આઈ આખી વાતને પામી ગયા. ઘડી ભર બોલ રહ્યા, ને પછી બોલ્યા, જામ બાપુ તો અન્નદાતા કહેવાય, એની પાસેથી દામ નો લેવાય, અને તમારે ઘોડો આજ જોતો હોય તો તમતારે લેતા જાઓ. પણ ચારણ ઘરે નથી ને? તમ તમારે લઈ જાઓ ને, ચારણને તો હું સમજાવી દઈશ. કાંબી આઈની વાત સાંભળી માણસના મનમાં ચોળ પચોળ હતી કે કઢીના ઉભરા માફક શમી ગઈ. કાંબીઆઈ આખી વાતને પેટ ભરીને પામી ગયા હતા. ધણીનો ધણી કોણ, તે આંચકીને લઈ જાય એના કરતા હસતા મોએ આમ સામેથી આપી દેવું હું ખોટું. કોઢારમાંથી કાંબીઆઈએ ઘોડો છોડ્યો. ઘોડાના મોએ અને કેશવાળી ઉપર હેતાવળો હાથ ફેરવો, અને જેમ માં દીકરીને દોરે એમ ઘોડાને દોરી દીધો. વીરા, કાંબીઆઈ રૂંધાતા અવાજે બોલ્યા, બાપુને હમણાં જાજાથી જુહાર કેજે, ને આઈ લોબડી આળીને ક્રોડ વરહની આવરદાઈ દે. જામ સાહેબનો રસાલો માધા પર હતો. માણસ ઘોડો લઈને માધા પરના પંથે પડ્યો.
આ બાજુ ચારણ ઘરે આવ્યો. એણે ઘોડો નો જોયો એટલે પૂછ્યું ને કાંબી આઈએ જવાબ આપ્યો, ઘોડો તો જામબાપુને દઈ દીધો. કા? ચારણ નવાઈ પામતા બોલ્યો, જામબાપુને ગમી ગયો તો એણે આયા લગડ માણસને લેવા મોકલ્યો તે. ચારણનો ચહેરો તપી ગયો. એણે લાખ વાતુને એક જ ઝાટકે ઉડાવી દેતા કીધું, મારે મારો ઘોડો જોઈ, હું પાછો ન માગું, જોતો હોય તો જાઉં. એટલે એટલે હું ઘોડો લેવા જાઉં? ચારણનો ક્રોધ ધુમાડે ગયો એ બોલ્યો, તું જા, અટાણે ને અટાણે જા, ઘોડો પાછો લઈ આય અને નો લઈ આય તો તું જા. ચારણના આવા આકરા વેણે કાંબી આઈ હબક ખાઈ ગયા. થયું કે ચારણે મને ઝાકારો દીધો, આઈને હાડો હાડ લાગી ગઈ. પણ આ બાજુ ચારણે અન્ન જળ ત્યાગી દીધા, જ્યાં લગી ઘોડો પાછો નો આવે ત્યાં લગી નહીં ખાવું કે નહીં સૂવું. કાંબી આઈ ચારણની રઢને સારી રીતે જાણતા હતા, જીવ આપવો હોય તો આપી દે પણ લીધેલી રઢ મૂકે નહીં. કાંબી આઈએ કોઈને કીધા વગર વહેલી સવારે માધા પરનો માર્ગ લીધો. ભળ ભાખરું થવા આવ્યું હતું. ઉગમણા આભમાં ઉષારાણીનો દરબાર ઉઘડવા લાગ્યો હતો, પણ કાંબી આઈના મનનો દરબાર ડામાડોળ હતો. છતાંય માધા પરની સીમમાં રાજનો રસાલો જોઈ પગમાં જોરાયું. કાંબી આઈ ઉતાવળા પગે રસાલા પાસે પહોંચ્યા. સૂરજ ઉગી ગયો હતો. ઉઘડતા સોનેરી કિરણો કાંબી આઈના રૂપાળા દેહ સાથે ગેલ કરતા હતા. એનું નમણું રૂપ નિરખીર્યું હતું. રૂપની છાયામાં આવી એક સિપાહીએ બીજા સિપાહી સામે આંખ મિચકારી, કોનું કામ છે બાઈ? કામ તો મારે, કાંબી આઈએ કીધું, અમારું જ છે ને, તો પછી આઈ જા, એક સિપાહી લુચ્ચાઈથી બોલ્યો. છતાંય કાંબી આઈએ ઘોડાની વાત કરી. સિપાહીએ કીધું, ઘોડો તો રાતે આવે ને ત્યાં લગી તું અમારી ભેળી રોકાઈ જા. હે? હું તમારી ભેળી રોકાઈ જાઉં? કાંબી આઈને રૂવે રૂવે આગ લાગી ગઈ. આતમ કકળી ગયો. એક બાજુ પોતાનો ધણી ઘોડા વગર અન્ન જળ ત્યાગીને બેઠો છે અને આ બાજુ સિપાહીની બુરી નજર અંગને અભડાવવા તૈયાર થઈ ગઈ. કાંબી આઈએ નાગણની જેમ ફૂફાડો માર્યો અને સિપાહીનું ગળું દાબી દેવા પગ ઉપાડ્યો. ત્યાં સિપાહીએ કાંબી આઈનું કાંડું પકડી લીધું. કાંબી આઈ હરણીની જેમ તરફડિયા મારવા લાગ્યા. છેવટે જીભ કરડી ને પછી તડપી તડપીને મર્યા. ચારણીએ આમ જીવ દીધો એ રસાલામાં હાહાકાર મચી ગયો. જેમ સાહેબને વાવડ મળતા એ મારતે ઘોડે માધા પર આવ્યા. સિપાહીને ઝાટકે દીધો, પણ ચારણીનું પાતક આમને નિરાત નહીં લેવા દે. થયું કે પોતે રાજપાટ છોડી અને જંગલમાં ચાલ્યા જાય. પણ એક રાતે શું થયું તે કાંબી આઈ સપનામાં આવ્યા હોય એમ જામ સાહેબને લાગ્યું. સપનામાં ને સપનામાં જામ સાહેબે કાંબી આઈની માફી માંગી. માં, જોગમાયા, આ વાતનો નિમિત્ત હું છું, મને જે સજા કરવી હોય એ કરો. ઘોડો પાછો મોકલી દીધો અને બીજા જ દિવસે માધાપર ગામ પાસે જોડિયા અને આમરણની વચ્ચે આઈ કાંબીનું સ્મારક ચણાવવું શરૂ કર્યું. લગભગ 500 વર્ષ પહેલા ચણાયેલું આ સ્મારક આજે પણ જામ સાહેબ અને ચારણી કાંબી આઈની આ ગાથાની સાક્ષી પૂરતું ઊભું છે. મિત્રો, આવી જ બીજી આપણી લોકવાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, કે મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા ભાતીગળ લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. એટલે તમને ગમે તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમારો ઉદ્દેશ કોઈ ધર્મ જાતિ સંપ્રદાયને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રસાર પ્રચાર કરવાનો બિલકુલ નથી.